સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથના અનેક ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામ બેટમાં ફેરવાયા છે અને અનેક લોકો ખેતરમાં ફસાયા હતા. અનેક ડેમ ઓવરફ્લો થયા જ્યારે નદીઓના પાણી અનેક ગામમાં ફરી વળ્યા. જોઈએ જળમગ્ન થયેલ ગીર સોમનાથનો વિશેષ અહેવાલ. ગીર સોમનાથના ગઢડામાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા બે કલાકમાં ગીર ગઢડામાં 5 ઇંચ વરસાદ ખાબકતા ગઢડા જળબંબાકાર થયો. ઉનામાં 3.5 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ અને ગીરના જંગલમાં ધોધમાર વરસાદ થતા હિરણ બે ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં સતત નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે ડેમના બે દરવાજા 2.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા. ડેમમાંથી હિરણ નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તાર અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉનામાં મેઘ તાંડવ યથાવત છે. ભારે વરસાદને પગલે ઉના કોડીના હાઈવે બંધ કરવામાં આવ્યો. ઉનાના 30થી વધુ ગામ બેટમાં ફેરવાયા. ખંઢેરા ગામના લોકો પાણીમાં ફસાયા તો વાવડા ગામમાં 300 લોકો પાણીમાં ફસાયા હતા. બીજી તરફ કોડીનારની શિંગોળા નદીમાં પણ પૂર આવ્યું છે. શિંગોળા નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો તો દસમસતા પાણીના પ્રવાહને કારણે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી. ગીરગઢડાનું વેલકોટ હરમડિયા અને આલીદર ગામમાં વરસાદી પાણી ઘૂસતા લોકો હેરાન થયા છે. ગીરગઢડા વચ્ચે લોકલ ટ્રેન પાણીમાં અટકાતા એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. હાલ મેઘતાંડવને કારણે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પૂરના કારણે સનવાવ ગામમાં એક પરિવાર ફસાયો. જો કે ફસાયેલ પરિવારના 4 સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. સતત 8 દિવસની હેલીના કારણે અનેક ગામ હજુ પાણીમાં છે. ગીર સોમનાથના 50 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો સરસ્વતી, હિરણ, કપિલા, શિંગોડા વગેરે નદીઓમાં ઘોડા પૂર આવ્યું છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર પણ ખડેપગે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘ તાંડવ સર્જાયું છે ત્યારે ગીર ગઢડાના અનેક તળાવ પણ ઓવરફ્લો થયા છે, જેના કારણે અનેક ગામ બેટમાં ફેરવાયા છે. અનેક રોડ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણીના નવા નીરને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો, પરંતુ અમુક ગામમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની ગઈ. જોઈએ આગળનો મારો વિશેષ અહેવાલ. ગીર ગઢડાના પિછવી તળાવ ઓવરફ્લો થયું. પિછવી તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે તળાવમાં સતત પાણીની આવકના પગલે તળાવ ઓવરફ્લો થયા હતા. તો ગીર સોમનાથનો સૌથી મોટો હિરણ ડેમ 2 પણ ઓવરફ્લો થયો છે. તલાળા તાલુકામાં આવેલ હિરણ 2 ડેમના 4 દરવાજા ખોલી નાખવામાં આવ્યા, જેના કારણે નીચાણવાળા 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. બીજી તરફ ઉના અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ પડતા નાંદણ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરો જળબંબાકાર થતા હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું. ઉનાના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો ભારે વરસાદને કારણે ઉનાનો મચ્છુંદ્રી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. મચ્છુંદ્રી ડેમ ઓવરફ્લો થતા મચ્છુંદ્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદી કિનારે આશરે 17 જેટલા ગામ આવેલા છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાપટ ગામથી ગીર ગઢડા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા તો ઉનામાં મેઘરાજા મહેરબાન થતા સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો છે. પોલીસ સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા અને તંત્રની પોલ ખુલ્લી પડી. તો બીજી તરફ ગીર સોમનાથમાં ભગવાન મહાદેવને મેઘરાજાએ જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. દેલવાડા ગામે મહાદેવ ભગવાનને મેઘરાજા દ્વારા જળાભિષેક કરાવવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, VTV News.